આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની અને ખંભાત વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી તારીખ 4 જૂને મંગળવારના રોજ સવારે 8 વાગ્યાથી વિદ્યાનગર નલિની આર્ટસ કોલેજ અને બીજેવી એમ કોમર્સ કોલેજ ખાતે શરૂ થશે. લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતવિસ્તાર મુજબ અલગ અલગ હોલમાં કુલ 130 રાઉન્ડમાં ગણતરી યોજાશે, જેમાં ઈવીએમના 11.57 લાખ મતો અને 14,337 પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે. આણંદ બેઠકમાં 7 વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ અલગ રૂમોમાં 14 ટેબલની વ્યવસ્થા કરાઈ છે અને દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી શાંતિપૂર્ણ માહોલ સાથે પૂર્ણ થઈને તે માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે અને મતગણતરી માટે 2000થી વધુ અધિકારી ફરજ બજાવશે. આમાં આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ખંભાત પેટા વિધાનસભા પેટા ચૂંટણી 2024 માટે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી બીજેવીએમ અને નલિની કોલેજમાં હાથ ધરનાર છે. મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. તમામ કેન્ડિડેટ્સને તમામ સૂચનાઓ કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે મતગણતરીને લગતી તમામ કેન્ડિડેટ્સ અને એમના ઇલેક્શન એજન્ટ્સને આપી દેવામાં આવી છે. મતગણતરી સ્થળ ઉપર જે સિક્યોરિટીની વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થાઓ 3-tier સિક્યોરિટી જે કમિશનની અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ ત્યાં જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામાઓ છે જાહેરનામાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન માટે પાર્કિંગની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભા દીઠ 14-14 ટેબલ રાખવામાં આવી છે. 14 ટેબલ ઉપર લોકસભાની વાત કરીએ તો 7-7 કેન્ડિડેટ પ્રમાણે 7-7 એજન્ટોની બેસવાની વ્યવસ્થા, મોબાઈલ ફોનનો કમ્પ્લીટ બેન છે. મોબાઈલ ફોન કાઉન્ટિંગ હોલમાં કોઈ નહીં લઈ જઈ શકે સિવાય કે ઇલેક્શન કમિશન તરફથી ઓથોરાઇઝ પર્સનલ. મીડિયાના મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે કાઉન્ટિંગ મીડિયા સેન્ટર સુધી જ આપ લોકો મોબાઈલ રાખી શકો છો. કાઉન્ટિંગ હોલમાં મોબાઈલથી કોઈ પણ પ્રકારની રેકોર્ડિંગ અથવા તો મોબાઈલ ફોન લઈ જવાનું ત્યાં પ્રતિબંધ છે. બાકી તમામ વ્યવસ્થાઓ કમિશનની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે. આવતીકાલે મતગણતરી 8 વાગ્યાથી આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે હાથ ધરનાર છે.